દહેગામ ખાતે આવેલ કોલેજ હોલમાં પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ઓમ શાંતિ ભવનનો 46મો વાર્ષિક સેમિનાર મહોત્સવ ખૂબ જ શાનદાર રીતે યોજાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ કોલેજ હોલમાં રવિવારની સાંજે પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ઓમ શાંતિ ભવનનો 46મો વાર્ષિક સેમિનાર મહોત્સવનું બીકે જયશ્રી બેનજી તેમજ બીકે પરિવાર ઓમ શાંતિ ભવન સંચાલિકાના વહીવટી કાર્યમાં સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અને આ કોલેજ હોલમાં આ કાર્યક્રમમાં ખૂબ જ ભક્તિમય માહોલ સાથે સંચાલકો દ્વારા ખૂબ જ સારું આયોજન જોવા મળ્યું હતું અને આજના કાર્યક્રમમાં આયોજક બિઝનેસ તથા ઇન્ડસ્ટ્રીઝ વિંગ બ્રહ્માકુમારી આદિકાળથી રાજા અને વેપારી વર્ગનો પ્રભુત્વ સમાજમાં રહ્યું છે. તેવા સમયે વ્યાપારમાં નૈતિક મૂલ્યોને ફરીથી ઉજાગર કરવા અને તેમાં વિકાસ કરી આપણી તંદુરસ્તી અને પરિવારનો પ્રેમ જળવાય છે તે માટે બ્રહ્માકુમારી ગીતાબેનજી દીદી બીજ મેરાવી કોઓર્ડિનેટર માઉન્ટ આબુથી અદ્ભુત જડીબુટ્ટી લઈને આ કાર્યક્રમમાં આવ્યા હતા અને ગુજરાતના જોન ઓફિસર બ્રહ્માકુમારી નેહાબેનજી પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આ કાર્યક્રમમાં ભક્તિનો મહિમા અને તેનું માર્ગદર્શન માટે નાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને નાટક ભજવીને આ કાર્યક્રમની રૂપરેખા બતાવવામાં આવી હતી અને કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી કેક કાપીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જુદા જુદા કાર્યક્રમો આપીને આવેલા મહેમાનો અને જનતાના દિલ જીતી લીધા હતા અને આવેલા મહેમાનોમાં અતિથિ વિશેષ તરીકે ઓમપ્રકાશ ભંડારી વસંત મસાલા તેમજ જયશ્રીબેનજી ઓમ શાંતિ ભવન સંચાલિકા વેપારી મંડળના પ્રમુખ ઉપપ્રમુખ અને વેપારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આવેલા વક્તાઓ દ્વારા ભક્તિમય માહોલને અનુસરીને પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યા હતા. કોલેજ હોલમાં મહિલાઓ પુરુષો અને યુવક યુવતીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ઓમ શાંતિની બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહેવા પામી હતી અને આ પ્રસંગને અનુરૂપ રોહિત ઠાકોર હાજર રહેવા પામ્યા હતા. દહેગામ કોલેજ હોલમાં આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ શાનદાર રીતે કરવામાં આવ્યું હતું અને આવેલા મહેમાનોને ફૂલછડીથી સ્વાગત કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. છેલ્લા 46 વર્ષોથી દહેગામ શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનું રાજ્ય કેન્દ્ર ચાલે છે. આજે એનો 46મો વાર્ષિક ઉત્સવ છે અને એ નિમિત્તે બ્રહ્માકુમારી જયશ્રીબેનને અને દહેગામ સેવા કેન્દ્રના ભાઈ બહેનોએ વ્યાપારી ભાઈ બહેનો માટે સેમિનાર રાખ્યો હતો. આપણા દેશને જો આપણે સમૃદ્ધ બનાવવું હોય તો આપણા વ્યાપારી ભાઈ બહેનોએ મૂલ્યનિષ્ઠ વ્યાપાર કરીને દેશની સમૃદ્ધિને પાછી ખેંચી લાવવામાં મદદ કરવી પડશે. મૂલ્યના માર્ગે જ સંપત્તિ આવતી હોય છે. આપણે જ દિવાળીના દિવસોમાં શ્રી લક્ષ્મીનું આહ્વાન કરીએ છીએ તો પણ આપણે કહીએ છીએ કે એ દિવસે જો સ્વચ્છતા હોય, પવિત્રતા હોય, જ્ઞાનનો પ્રકાશ હોય, આપસમાં સંપ હોય તો જ લક્ષ્મી એ ઘરમાં આવે. પ્રેક્ટિકલ જીવનમાં લાવવાની છે. આપણા જીવનમાં પવિત્રતા, સચરિત્રતા અને આપસી સંસ્કાર મિલન હોય તો આપણે સંગઠિત થઈને પોતાને પણ સમૃદ્ધ કરી શકીએ છીએ અને રાષ્ટ્રને પણ સમૃદ્ધ કરી શકીએ છીએ. થેન્ક યુ મેડમ. અત્યાર સુધીમાં દહેગામમાં વેપારી સેમિનાર કર્યો એવા કેટલા સેમિનાર બીજા શહેરમાં કર્યા અને આ સેમિનાર તમને કેવો લાગ્યો? અનેકાનેક શહેરોમાં હું ગઈ છું કારણ કે હું હેડક્વાર્ટરમાં છું અને હેડક્વાર્ટરથી પૂરા ભારતની સેવામાં અમે જઈએ છીએ. આસામમાં પણ ગયા છીએ, વિશાખાપટ્ટનમમાં, હૈદરાબાદમાં, મૈસૂરમાં અમે ગયા છીએ, બેંગ્લોરમાં ગયા છીએ, બોમ્બેમાં થયો છે, ગુજરાતમાં પણ ઘણા બધા થયા છે, રાજસ્થાનમાં પણ છે. એટલા બધા કાર્યક્રમો થાય છે કે હું કંઈ કહી શકું. કારણ કે અમારા બહેનોને અમે ટ્રેનિંગ આપી દઈએ છીએ અને બધા સ્પીકર તૈયાર થઈને ખૂબ સરસ કાર્ય કરતા હોય છે. આજે દહેગામમાં પણ મેં જોયું કે સમાજનો મહત્ત્વપૂર્ણ વર્ગ વેપારી છે, કારણ કે એ લોકો ખૂબ જ
મેચ્યોર પરિપક્વ હોય છે અને રેસ્પોન્સિબિલિટીની સેન્સ હોય છે. તો આજે આ ઓડિટોરિયમ પણ આખું ભરેલું હતું અને સન્નિષ્ઠ વ્યાપારી ભાઈ બહેનો અહીંયા ઉપસ્થિત હતા. મંચ પર પણ અમારા ખૂબ જ માનવતા મહેમાનો આવે એટલે મને ખૂબ જ ખુશી થઈ અને એમને આશ્વાસ સંદેશ. શુભ નામ શું છે બેન? શુભ નામ આપનું શું છે? તો બ્રહ્માકુમારી ગીતાબેન. છેલ્લા 50 વર્ષથી બ્રહ્માકુમારી વિદ્યાલયમાં સમર્પિત છું અને ત્યાં હું સિનિયર રાજયોગા ટીચર છું અને આ બિઝનેસ વિંગની હેડક્વાર્ટર કોર્ડિનેટર.